નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, ઘણા સમયથી આપણે જે પરીક્ષાઓની રાહ જોઈ રહ્યા હતા GPSSB દ્વારા, એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, તો એમના દ્વારા પરીક્ષાઓ જે છે એની જાહેરાતો થઈ ચૂકી છે અને કોરોનાના કેસ ઘટવાથી તાજેતરમાં જ ATDO સિનિયર ક્લાર્ક એના જેવી જે અટવાયેલી પરીક્ષાઓ હતી એ લઈ લેવામાં આવી છે અને ઘણી બધી પરીક્ષાઓની નવી તારીખો પણ જાહેર થઈ ગઈ છે. જેમ કે ટૂંક સમયમાં જ વાયરમેનની પરીક્ષા લેવાશે, સબ ઓડિટરની પણ પરીક્ષા લેવાશે. તો તલાટીની પરીક્ષાને ધ્યાનમાં રાખી અને આપણે તલાટી સ્પેશિયલ પ્રેક્ટિસની સિરીઝ આપણી ચેનલ પર શરૂ કરી રહ્યા છીએ, જેમાં આજે આપણે ઇંગ્લિશ ગ્રામરના કેટલાક મહત્ત્વના જે પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. અહીં તમે એના સેમ્પલ જોઈ શકો છો. જોવામાં તમને ઇઝી લાગે છે, પરંતુ જ્યારે પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે ત્યારે આપણને એ ખૂબ જ અટવાડતા હોય છે. તો મિત્રો, શરૂ કરીએ એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. શરૂ કરીએ આપણે મિત્રો. તો મિત્રો, આપણો પહેલો પ્રશ્ન છે, હાફ ઓફ ધ મેંગો ખાલી જગ્યા રોટન. તો મિત્રો, અહીં જુઓ, તમને મેંગો પૂછેલું છે. મેંગો એટલે એક કેરીની વાત છે, ભલે આગળ અહીં ધ આપેલું છે, પરંતુ મેંગો પાછળ બહુવચન દર્શાવતો શબ્દ નથી. તો અહીં હાફ ઓફ ધ મેંગો એટલે પર્ટિક્યુલર એક કેરીની વાત છે, અને એ કેરી જે છે એ અડધી સડી ગયેલી છે, એટલે એક કેરી સડેલી હોવાને કારણે આમનો જે આન્સર છે એ આન્સર આવશે વોઝ. ત્યારબાદ નીચેનું જે વાક્ય છે તેની અંદર તમે ધ્યાન આપો, તો હાફ ઓફ ધ મેંગોઝ ખાલી જગ્યા રોટન. તો જુઓ, અહીં મેંગો છે, જ્યારે અહીં મેંગોઝ છે, તો અહીં એક જ કેરીની વાત છે, અને એ પણ પર્ટિક્યુલર કઈ, કે જે અડધી સડી ગઈ છે. જ્યારે અહીં ઘણી બધી કેરીઓ છે, પરંતુ એ કયા કિસ્સામાં તમને કીધું, તો એ ઘણી બધી કેરીઓ જે છે તેમાંની અડધી, એટલે ધારો કે 50 કેરીઓ છે તો એમાંથી 25 કેરીઓ અહીં બગડી ગઈ છે, જ્યારે અહીં એક જ કેરીની વાત છે. તો અહીં જે આન્સર છે એ મિત્રો જવાબ આવશે તમારો વેર, કારણ કે ખાલી જગ્યા આગળનો જે શબ્દ છે એ આપણને ES પ્રત્યયવાળો આપેલો છે, જ્યારે ઉપરના વાક્યની અંદર હાફ ઓફ ધ મેંગો તો એ એક વચન છે એટલે વોઝ આવશે. ત્યારબાદ મિત્રો, આ જ ખાલી જગ્યામાં સમજો કે તમને આર્ટિકલ મૂકવાનો કે આર્ટિકલ આપેલો નથી, અને અહીંયા તમને વોઝ અને અહીંયા વેર લખી આપેલું છે, પરંતુ આર્ટિકલ કાઢવાનો છે. બરાબર, તમારે આર્ટિકલ મૂકવાનો છે, પુટ પ્રોપર આર્ટિકલ. તો હાફ ઓફ ખાલી જગ્યા મેંગો ખાલી વોઝ રોટન, તો અહીં આર્ટિકલ ધ આવશે, કારણ કે પર્ટિક્યુલર એક મેંગોની વાત છે, એક કેરીની વાત છે. અને બીજા વાક્યમાં પણ હાફ ઓફ ખાલી જગ્યા મેંગોઝ, તો ત્યાં પણ ધ આવશે, કારણ કે તે ઘણી બધી કેરીઓની વાત છે. તો વોઝ અને વેર આવશે એ ધ્યાન રાખજો. નેક્સ્ટ વાક્ય આપણું જે છે, યોર ટ્રાઉઝર્સ ખાલી જગ્યા ન્યૂ. તો મિત્રો, અહીં ટ્રાઉઝર્સ જે છે તો હકીકતે અહીં પેન્ટની વાત છે, અને ટ્રાઉઝર્સ S આપે દીધેલો છે, બહુવચન છે, તો એમના માટેથી એનો જવાબ થશે આ. ત્યારબાદ નીચેનું જે વાક્ય છે, અ ન્યૂ પેર ઓફ સીઝર્સ ખાલી જગ્યા બિન બટ. તો અહીં મિત્રો ધ્યાન આપજો, સીઝર્સ એટલે કાતર. તો કાતર જે છે એ તમે જોઈ જ હશે દરેકે, ખરું ને? તો કાતરની અંદર શું હોય છે, બે અલગ અલગ પાંખિયાઓ હોય છે અને જોડીમાં હોય છે. તો આવા ઘણા શબ્દો છે જેમાં આપણું પેન્ટ ટ્રાઉઝર કીધું, ત્યારબાદ ચશ્મા જેને આપણે ગ્લાસીસ અથવા ગોગલ્સ કહીએ છીએ, તો એ પણ હંમેશા બહુવચનમાં જ એ વપરાય છે, પરંતુ હોય છે એક વચન. ચશ્મા જે છે, તો ચશ્મા માટે અંગ્રેજીમાં ગોગલ્સ અથવા ગ્લાસીસ કહીએ છીએ આપણે, પરંતુ એ એક વચન, એકચ્યુઅલમાં બહુવચન છે. તો આમનો જે આન્સર છે, અ ન્યૂ પેર ઓફ સીઝર્સ હેઝ આવશે, હેઝ બીન બોટ. એમનો આન્સર શું આવશે, હેઝ બીન બોટ. તો આ બે ખાલી જગ્યાઓ જે છે એ બે ખાલી જગ્યાઓના આન્સર શું થશે મિત્રો, પહેલીમાં આવશે આર અને બીજીમાં આવશે હેઝ.
તો ખાસ ધ્યાન રાખો, અહીં એક કાતરની ખરીદવાની વાત છે અને અહીં ઘણા બધા પેન્ટ ખરીદવા, ઘણા બધા પેન્ટ નવા છે એ અર્થમાં લીધેલું છે. ત્યારબાદ નેક્સ્ટ સ્લાઇડ જોઈએ તો ધ પીપલ ઓફ માય વિલેજ ખાલી જગ્યા લેબરિયસ. તો અહીં માય વિલેજ, મારા ગામના જે લોકો છે એની વાત થઈ રહી છે મિત્રો. તો મારા ગામના જે લોકો છે, લોકો શબ્દ અહીં જે છે ધ પીપલ એ બહુવચનના અર્થમાં લેવાયેલો છે. ગામના દરેકે દરેક વ્યક્તિની અહીં વાત થઈ રહી છે. તો એમનો આન્સર શું આવશે મિત્રો? આર આવશે. ત્યારબાદ અ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા કમ. તો અહીં જે મિત્રો ધ્યાન આપજો ખાસ, અ નંબર ઓફ સ્ટુડન્ટ્સ, તો ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ્સ બહુવચન આપી દીધું છે. તો વિદ્યાર્થીઓનો આંકડો આપેલો છે, ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા એવો અર્થમાં અહીં લીધેલું છે. તો અહીં હેવ આવશે. ત્યારબાદ ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા 50. હવે મિત્રો જુઓ, બંને ખાલી જગ્યા ધ્યાનથી જોશો તો અહીં પણ ખાલી જગ્યા પહેલાં અ નંબર ઓફ સ્ટુડન્ટ્સ લખેલું છે, અહીંયા પણ ખાલી જગ્યા પહેલાં નંબર ઓફ સ્ટુડન્ટ્સ લખેલું છે, પરંતુ અહીં અ આપેલો છે અને અહીં ધ આપેલો છે. તો એ વસ્તુ છે એ ખાસ ધ્યાન આપજો તમે. હમણાં આપણે ચેક કરીએ તો અહીં ખાલી જગ્યા પછી 50 એક પર્ટિક્યુલર આંકડો તમને આપેલો છે. તો ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇઝ 50 આંકડો તમને આપેલો છે, કે વિદ્યાર્થીઓનો આંકડો કેટલો છે? 50 છે. તો 50 એ એક વચનમાં છે. 50 એ શું છે? એક વચનમાં. આપણે 500 એવા નથી બોલતું, બરાબર? તો 50 શબ્દ વાપરીએ છીએ. જ્યારે અહીં શું લખ્યું છે ઉપરનામાં, કે ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા, અ નંબર ઓફ સ્ટુડન્ટ્સ હેવ કમ, ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા. અને જ્યારે નીચેનું જે છે તેમાં ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇઝ 50. તો હવે આ ખાલી જગ્યા મિત્રો તમને આર્ટિકલ માટેથી પૂછાય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે ખાલી જગ્યા નંબર ઓફ સ્ટુડન્ટ્સ હેવ કમ અને ખાલી જગ્યા નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇઝ 50. તો પહેલી ખાલી જગ્યાની અંદર એ આવશે અને બીજી ખાલી જગ્યાની અંદર ધ આવશે. કારણ કે આખી ખાલી જગ્યા તમે વાંચો તો સ્ટુડન્ટ્સ પછી હેઝ આપેલો છે અને એવા કિસ્સામાં આગળ અ લાગશે. જ્યારે અહીં સ્ટુડન્ટ્સ પછી ઇઝ 50 છે તો એવા કિસ્સામાં શું લાગશે? ધ લાગશે. તો ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે, પર્ટિક્યુલર આંકડાની અહીં વાત થઈ રહી છે એટલા માટેથી અહીં ધ લાગશે. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ તો 40 માઇલ ખાલી જગ્યા અ લોંગ ડિસ્ટન્સ. 40 માઇલ, બરાબર મિત્રો? તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે કે 1 માઇલ બરાબર કેટલા કિલોમીટર. જો મિત્રો તલાટીની અંદર આવા પ્રશ્નો પણ પૂછાતા હોય છે રૂપાંતરણના, તો ખાસ આવા બધા તમારે તૈયાર કરી નાખવાના. હેક્ટર, હેક્ટર જે છે, પછી એકર છે, આરે, ગુઠા, જે સામાન્ય રીતે જમીનની માપણી સાથે સંકળાયેલા શબ્દો છે એ પરીક્ષામાં પૂછાતા હોય છે, તો એ ખાસ તમારે તૈયાર કરી લેવા. તો અહીં માઇલ્સ બરાબર 1 માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય એ મને તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. તો ખાલી 40 માઇલ્સ ખાલી જગ્યા અ લોંગ ડિસ્ટન્સ 40 માઇલ, તો એ આવશે ઇઝ. કારણ કે એ શું છે, માત્ર પર્ટિક્યુલર એક શબ્દ લીધેલો છે કે 40 માઇલ એ લાંબુ અંતર છે. લાંબા અંતરો છે એમ આપણે કહેતા નથી. 40 માઇલ એ લાંબા અંતરો છે એવો શબ્દ અથવા એવી વાક્ય રચનાનો આપણે ઉપયોગ નથી કરતા. તો 40 માઇલ એ લાંબુ અંતર છે એ અર્થમાં આપણે અહીંથી લઈશું. ત્યારબાદ આજે ખાલી જગ્યા છે મિત્રો એ મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન આપજો. ધ વોટર ઓફ ધીઝ રિવર્સ ખાલી જગ્યા નોટ ફ્રેશ. તો અહીં જે જવાબ છે, બરાબર, એ જવાબ તમારો આવશે ઇઝ. શું આવશે મિત્રો? ઇઝ. શા માટે એ આપણે સમજીએ. તો અહીં જે પાણી છે એ પાણી કલેક્ટિવ નાઉનના અર્થમાં લીધેલું છે અને ઓફ ધીઝ રિવર્સ તો એ ક્લોઝના અર્થમાં છે. તો એનો બીજા એક ઉદાહરણ તમને આપું તો એ છે અ ફ્લોક ઓફ પેરટ્સ રૂટ્સ નિયર બાય, બરાબર? અ ફ્લોક ઓફ પેરટ્સ રૂટ્સ નિયર બાય. અને બીજું એક ઉદાહરણ એવું છે, અ લોટ ઓફ પીપલ હેવ કમ, જે આપણે હમણાં સ્ટુડન્ટ વાળું જોયું એ પ્રકારે અ લોટ ઓફ પીપલ હેવ
कम तो अहीं पाणी जे छे ए पाणी पर्टिक्युलर एक ना अर्थ में छे सिंग्युलर ना अर्थ में छे एटले आपणे एना माटे थी इज वापरशु। तमारे नदी ने ध्यान में नथी लेवानी, नदीओ अहीं घणी बधी आपेली छे। ए नदीनुं पाणी तो पाणीने आपणे पाणी ज कहीए छीए, चाहे ते एक वचन होय के बहुवचन, पाणीनुं बहुवचन थई शके नहीं, बराबर। तो अहीं पाणी माटे थी आपणे इज वापरीशुं। तो जो आवी खाली जग्या पूछाय तो खास मित्रों तमारे ध्यान रखवानुं छे, अने आर्टिकल में पूछाय तो द आवशे ए पण ध्यान रखजो। त्यारबाद अ टीम ऑफ प्लेयर्स, खाली जग्या अराइव, खेलाड़ियोनी टीम छे एनी वात थई छे। तो अहीं अ टीम आपी छे तो एक ज टीमनी वात थई रही छे, एटला माटे एनो जवाब आवशे हेज। तो प्रथम खाली जग्यानो जवाब छे इज, बीजी मां पण जवाब आवशे इज, अने त्रीजी खाली जग्यानो जवाब आवशे ए, सॉरी हेज। तो मित्रों आजे वीडियो छे एने आपणे अहीं पूरो करीए छीए। आवा ज महत्वना जे प्रश्नो छे एनी आ रीते ज आपणे चर्चा करता रहीशुं, अने तलाटी माटेनी आपणी परीक्षानी जे तैयारी छे एने धारदार बनावता रहीशुं, जेथी करीने जे ताजेतरमां खोटो परिपत्र फरतो थयेलो के 4000 प्लस जग्याઓ છે, तो आपणे 4000 नहीं परंतु एनी अर्धी 50% 2000 जग्याઓ धारीने चालीए, तो गांठ मारी लईए मन में कि आ वक्त 2000 सीट में मारे मात्र ने मात्र एक ज सीट नी जरूर छे, अने ए सीट मारी अने मारी ज छे। तो ए प्रकार नी तैयारी आपणे आपणी ऑनलाइन जे आ चेनल छे एना उपर शुरू करवाना छीए, अने टूंक समय में ज आपणी बीजी चेनल के जेना उपर तमने GSSB GPSC वगैरेना पेपरोनो फूल सोल्यूशन मैथ्स वगैरेनी साथे प्रोवाइड करवामां आवशे। तो आ चेनल माटे नाम शुं राखवुं ए नाम तमे मित्रों कमेंट करीने अमने सजेस्ट करो, जे नाम अमने सारूं लागशे ए नाम आपणे चेनलनुं राखीशुं।